નમસ્તે મારું નામ ડૉક્ટર સંધ્યા રામાનાથન છે અને હું જીપી છું ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડમાં આજે આ વિડીયોના માધ્યમથી હું કોવિડ નાઇન્ટીનના મેનેજમેન્ટના સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશ કે કેવી રીતે કોવિડ નાઇન્ટીનના સસ્પેક્ટેડ કે માઇલ્ડ કન્ફર્મ કેસને ઘર પર જ મેનેજ કરી શકાય અને થોડા મૂળભૂત સાધનો એટલે કે બેસિક ઇક્વિપમેન્ટ્સ છે તમારા ઘરમાં હોવા જોઈએ જો તમને કે તમારા પરિવારના કોઈ સદસ્યને જરૂર પડે આ કોવિડ નાઇન્ટીન પેન્ડેમિક વખતે સૌપ્રથમ એક એવું મેડિકલ ડિવાઇસ સાધન તમારા ઘરમાં હોવું જોઈએ અને ખાસ કરીને જ્યારે તમે એક એવી જગ્યાએ એવા સિટીમાં હોવ કે જ્યાં દવાખાનાની સુવિધા નજીક ઉપલબ્ધ ના હોય આ એક સરળ સાધન છે જેનું નામ છે પલ્સ ઓક્સિમીટર આ બધું મોંઘું નથી તેમજ સરળતાથી બધા મેડિકલ સ્ટોર્સમાં મળી રહેશે આ સાધનના મદદથી તમે જાણી શકશો કે બ્લડમાં તમારું ઓક્સિજન સેચ્યુરેશન કેટલું છે એટલે કે લોહીમાં ઓક્સિજનની માત્રા કેટલી છે અને ખાતરી રહેશે કે તમે તમારી તબિયત ઘર પર જ સારી રીતે મેનેજ કરો છો અને તમારે હોસ્પિટલમાં વારંવાર જઈ ઓક્સિજન સેચ્યુરેશન માપવું ના પડે હવે આ સાધન કેવી રીતે વાપરશું એનું હું તમને બતાવીશ સૌપ્રથમ એમાં એક સ્વિચ છે જે ઓન કરીશું સામાન્ય રીતે એમાં બેટરીઝ આવે છે આ સાધનમાં એક સ્લોટ હોય છે એમાં તમારી ઇન્ડેક્સ ફિંગર તર્જની મૂકવી થોડી વાર પછી એમાં લાઇટ આવશે અને તમારું જે પણ રીડિંગ હશે તે બતાવશે જેમ કે અત્યારે મારું રીડિંગ સો આવ્યું છે અને નીચે પલ્સ રેટ બતાવે છે એટલે કે મારું લંગ ફંક્શન બરાબર છે એટલે કે મારા ફેફસા બરાબર કામ કરે છે આ ઇન્ફેક્શન રોગ દરમિયાન આ એક અગત્યનું સાધન છે તમારું લંગ ફંક્શન મોનિટર કરવા માટે તમારું રીડિંગ પંચાણું અને સોની વચ્ચે હોવું જોઈએ જો તમારું રીડિંગ ભાણું કરતાં ઓછું બતાવે અને સાથે તમને શ્વાસ લેવાની તકલીફ થતી હોય તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે આ સિવાય બીજી થોડી નાની વસ્તુઓ જે તમારી પાસે હોવી જોઈએ એ છે મોટા ફુગ્ગાનું પેકેટ અને સ્ટ્રોઝ જેમ કે પેપર પ્લાસ્ટિક કે મેટલિક કોઈ પણ પ્રકારની હોય તો ચાલે હવે તમારા પરિવારમાં કોઈને કોવિડ નાઇન્ટીનના ચિહ્નો દેખાય અને કોઈ કારણવશ તરત જ એની ટેસ્ટ કરાવવી શક્ય ના હોય સૌ પ્રથમ તો ગભરાવાની જરાય જરૂર નથી આ મારા બતાવેલ ઉપયોગોનું બરાબર અનુકરણ કરવાથી તમે એ પરિસ્થિતિને યોગ્ય રીતે મેનેજ કરી શકશો આ વિડીયોની શરૂઆતમાં જ મારી નમ્ર વિનંતી છે કે પ્લીઝ આ વિડીયોને અંત સુધી જુઓ આ તમને ઘણી ઉપયોગી માહિતી આપશે અને પ્લીઝ પ્રયત્ન કરશો કે વધુમાં વધુ લોકો સુધી આ પહોંચે કરવાથી જરૂર તમે કોઈકનો કોઈક જીભ બચાવી શકશો આ કન્ડિશનને ઘર પર જ મેનેજ કરવા માટે સૌથી પહેલાં મેનેજમેન્ટનો સિદ્ધાંત છે આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારવું કોઈ પણ રોગ સામે લડવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિ સૌ પ્રથમ ભાગ ભજવે છે અને કોવિડ નાઇન્ટીન માટે પણ એ એટલું લાગુ પડે છે સૌ પ્રથમ સંતુલન આહાર બેલેન્સ ડાયટ જરૂરી છે આપણે આપણા આહારમાં બધા પ્રકારના જુદા જુદા ફળ અને શાકભાજીનો સમાવેશ કરવો પ્રયત્ન કરવો કે આપણે જંક ફૂડ એલ્કોહોલ અને ફિઝી ડ્રિંકનો ઉપયોગ ઓછો કરીએ વેલ હાઇડ્રેટ રહેવા માટે સારા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે આ સાથે બીજી એક અગત્યની વાત એ છે કે આપણે શાંતચિત રહેવું કારણ કે આ સમયે ઘણું બધું આપણું મન નક્કી કરશે કે આ પરિસ્થિતિમાં આપણું શરીર કેવી રીતે પ્રતિક્રિયા કરશે હું જે બ્રીડિંગ એક્સરસાઇઝ બતાવીશ તે પણ આપણને શાંતચિત રહેવામાં મદદરૂપ થશે આ સાથે આઠ કલાકની સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે જ્યારે તમને આ બીમારીની અસર શરૂ થાય એવું લાગે તો સૌ આ ત્રણ ઇમ્યુન બુસ્ટિંગ સપ્લિમેન્ટ્સ જેવા કે ઝેન્ક વિટામિન ડી વાઇટામિન સી આ બધું મદદ કરશે ઇમ્યુનિટી વધારવા સાથે તમે હળદર અને એકેનેશિયા પણ ઉમેરી શકો પરંતુ ઝિંક વિટામિન ડી અને વિટામિન સી રોજ લેવા જરૂરી છે હવે બીજો મેનેજમેન્ટનો સિદ્ધાંત છે વાયરલ લોડ વાયરસની માત્રા ઓછી ઓછો કરવો તમને ખબર છે કે કોવિડ નાઇન્ટીન વાયરસ બીજી વ્યક્તિના ડ્રોપલેટ્સ એટલે કે બીજા વ્યક્તિના બોલવાથી ખાસવાથી કે છીંકવાથી લાગી શકે અને તમારા નાક મોં કે કોઈકવાર આંખની માધ્યમથી શરીરમાં પ્રવેશે તો જો તમે ક્યાંક બહાર જાઓ અને બે મીટર કે એક મીટરનું અંતર ના રાખી શકતા હો તો તમારે માસ્ક પહેરવું જરૂરી છે જે મોં અને નાક કવર કરશે અને શક્ય હોય તો ગ્લાસીસ પણ પહેરવા જોઈએ આમ કરવાથી જો તમે કોઈકના સંપર્કમાં આવો કે જેને આ રોગ થયો હોય તો પણ તમારા શરીરમાં જતા વાયરસની માત્રા ઘટી જશે હવે જો પરિવારમાં કોઈને કોવિડ નાઇન્ટીનના ચિહ્નો સિમ્ટમ્સ દેખાય જેવા કે તાવ ખાંસી વહેતું નાક ગળાનો દુખાવો ખાવાનો સ્વાદ આવતો બંધ થાય કે સુગંધ આવતી બંધ થાય અને ત્યારે તરત જ આ વાયરસની માત્રા ઓછી કરવા અમુક વસ્તુ કરવી જરૂરી છે સૌપ્રથમ દિવસમાં બે વાર હૂંફાળા પાણીમાં મીઠું નાખી કોગળા કરવા એના કરતાં વધારે સારું બેટાડીન માઉથનો ઉપયોગ કરવો પાણીમાં બેટાડીનના થોડા ટીપાં નાખી કોગળા કરવા આપણા મોંની સાથે સાથે નાક ને પણ સાફ કરવું જરૂરી છે એના માટે જુદા જુદા ઉપાયો કરી શકાય સૌ પ્રથમ નેઝલ સ્પ્રે જે તમને દવાની દુકાનમાંથી મળી શકે અને આ રીતે બંને નોસ્ટીલમાં સ્પ્રે કરવું જે તમને દિવસમાં ઘણીવાર સ્પ્રે કરી શકો બીજો અને સારો વિકલ્પ બેતાડીન સલાઈન ડ્રોપર બોટલમાં બનાવવું એ માટે એક બોટલ ઉપર ડ્રોપર સાથે લેવી કે જેનું લીડ ઢાંકણ ખોલી શકાય એ બોટલમાં સલાઈન સાથે થોડા ટીપા પેટાડીન ના મૂકી એનો લીડ બરાબર બંધ કરી બંને નોસ્ટ્રિલમાં આ રીતે ડ્રોપ્સ મૂકવા બંધ બંને નોસ્ટ્રિલમાં આ રીતે ડ્રોપ્સ મૂકવા તમારાથી ઘરે પણ સલાઈન નેઝલ રીન્સ બનાવાય આ માટે આવી એક પ્લાસ્ટિકની બોટલ લેવી કે જેની સાથે સ્પ્રે લીડ હોય એમાં અઢીસો મીલ ઉકાળીને ઠંડુ કરેલું પાણી લેવું એમાં અડધી ચમચી બાયકાર્બોનેટ સોડા ખાવાનો સોડા અને અડધી ચમચી નિમક નાખવું અને પછી એમાં બટાડીનના થોડા ટીપાં અંદર નાખી દેવા આને વાપરવા માટે તમારે સરસ રીતના એને હલાવું અને ઢાંકણ સરસ રીતના બંધ કરી એને વોશબેસિન પાસે જવું અને એને નમીને ઊભા રહેવું આ સલિન વોશને એવી રીતે એક નોસ્ટ્રિલમાં સ્પ્રે કરવું કે જે બીજા નોસ્ટ્રિલ અને મોં માટે બહાર આવે આ રીતે વાયરસની માત્રા ઓછી કરવામાં ખૂબ જ મદદરૂપ થશે અત્યાર સુધી આપણે એ જોયું કે કેવી રીતે આપણા રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી વધારવી અને કેવી રીતે વાયરસની માત્રા ઓછી કરવી એક બીજો સરળ ઉપાય હું ઉમેરીશ જે છે સ્ટીમ ઇન્હેલેશન વિક્સના બાફ શ્વાસમાં લેવા જ્યારે તમને સુગંધ આવતી ઓછી થાય હોય ત્યારે આ ખૂબ જ અસરકારક ઉપાય છે આ માટે એક મોટા વાસણમાં ઉકળતું પાણી લેવું એમાં એક ચમચી વિક્સ નાખવી પછી તમારું માથું ટાવલથી ઢાંકી ઊંડા શ્વાસ લઈ બાફ લેવો દિવસમાં બે વાર આ કરવું હવે આપણે મેનેજમેન્ટના એક મુખ્ય પહેલુંની વાત કરીશું જે છે શ્વાસોશ્વાસની કસરત બ્રિથિંગ એક્સરસાઇઝ એ પહેલાં હું તમને બતાવવા માગું છું કે તમારા ફેફસા કેવા દેખાય છે અને એ કેવી રીતે કામ કરે છે આપણા ફેફસા લંગ્સ આપણા રીપ કે છાતીના પિંજરામાં રહે છે અને એ છાતીના મોટા ભાગ કવર કરે છે એ દેખાવમાં આ સ્પંચ વાદળી જેવા હોય છે જે ઉપરથી સાંકડા અને નીચેથી પોળા એનો મોટો ભાગ છાતીના પાછળના હિસ્સામાં રહે છે હવે ઇન્ફેક્શન ચેપના લીધે જો કોઈ પ્રવાહી કે પાણી ફેફસામાં ભેગું થાય તો ગુરુત્વાક્ષણ ગ્રાવિટીના લીધે એ લંગ્સ ફેફસાના નીચેની તરફ ભેગું થાય જે પાછળની કમરની તરફ હોય છે આ માટે બ્રીદિંગ એક્સરસાઇઝ જરૂરી છે કે જેથી આ પાણી ભેગું ના થાય અને ફેફસા બરાબર આઉટ ખાલી કરી શકીએ આમ કરવાથી ફેફસાની નીચેનો ભાગ જે એર પોકેટ્સ હોય છે એ સંકોચાઈ ના જાય આના માટે જરૂરી છે કે સારી રીતે શ્વાસોશ્વાસની બ્રિધિંગ મેન્ટેન કરી શકીએ બ્રિધિંગ એક્સરસાઇઝમાં સૌથી વધુ જરૂરી છે બરાબર એક્સપાયરેશન કરવું એટલે કે શ્વાસ બરાબર બહાર કાઢવો કારણ કે જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ ત્યારે પ્રયત્ન કરીએ કે ફેફસા પૂરેપૂરા ખાલી થાય જેથી જ્યારે શ્વાસ લઈએ ત્યારે વધુમાં વધુ ઓક્સિજન અંદર લેવાય હું તમને વધુ સારી રીતે સમજાવવા એક ઉદાહરણ આપું છું કલ્પના કરો કે આ સ્પંજમાં તમારે પાણી ભરવું છે તો સૌ તમારે એને પૂરેપૂરું ખાલી કરવું પડશે એ જ રીતે વધુમાં વધુ ઓક્સિજન ફેફસામાં લેવા માટે એને પહેલાં બરાબર ખાલી કરવા પડશે હવે હું તમને કાઢો થોડી વાર રોકાઈશું અને હવે લાંબો શ્વાસ અંદર લઈશું પાછા થોડી વાર રોકાઈશું યાદ રાખો આ ખાસ જરૂરી છે બરાબર શ્વાસોશ્વાસ બ્રીથિંગ મેન્ટેન કરવા માટે એના સિવાય આ બોક્સ બ્રીથિંગ પણ તમે પ્રેક્ટિસ કરી શકો બોક્સ બ્રિદિંગમાં તમારે એક કાલ્પનિક બોક્સ બનાવવાનું છે શ્વાસ લેતી વખતે જેમ કે શ્વાસ લઈ એક બે ત્રણ શ્વાસ છોડી દો ઉપર લાઇન દોરી એક બે ત્રણ શ્વાસ લઈ નીચે લાઈન દોરવાની અને આ એક ખૂબ જ સરસ બ્રિથિંગ એક્સરસાઇઝ છે જ્યારે તમને એકદમ સ્વસ્થ હો અને તમને કોઈ ફેફસાનો ચેપ કે ઇન્ફેક્શન નથી પરંતુ જો તમને ફેફસાનો ચેપ છે તો તમારે એ પ્રયત્ન કરવો જોઈએ કે જે ફેફસાના બેઝમાં નાના નાના એર સ્પેસીસ છે એ ખુલેલા રહે અને સક્રિય રહે અને એ સંકોચાય ના જાય પાણીથી હવે હું તમને એક ખૂબ જ સરળ એક્સરસાઇઝ બતાવીશ જે ખૂબ અસરકારક છે મારા એક ખૂબ જ હોશિયાર અનિસ્થિસ્ટ ફ્રેન્ડના મમ્મી એ બતાવી છે જેમનું નામ છે ડોક્ટર ગ્રેન્સી ઓંગ જે હાલ મલેશિયામાં સ્થાયી છે એમાં કંઈ ખાસ નથી કરવાનું બસ એક ફુગ્ગાનું પેકેટ લેવાનું છે ફુગ્ગાને આપણે ફૂલાવાનું છે મેં આ રીત મારા એક દર્દીને જે કોવિડ ના પોઝિટિવ હતા સ્મોકર હતા એમને ટીબી પણ સેચુરેશન પૂરેપૂરો હવે હું તમને બતાવીશ આ એક્સરસાઇઝ કેવી રીતે કરવાની છે બસ તમારે પ્રયત્ન કરવાનો છે કે તમે આ ફૂકાને ત્રણ શ્વાસમાં ફૂલાવાનો છે ત્રણ વારમાં શ્વાસ અંદર અને બહાર લેવાના છે આ થઈ ગયું એક વાર પાછું એક આ થઈ ગયું બીજી વાર ઊંડો શ્વાસ લઈ ફરી પાછું આ થઈ ગયું ત્રીજી વાર આપણે આપણું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ સ્તર માપવાનું છે પલ્સ ઓક્સિમીટરમાં આ રીડિંગ ચોક્કસ સારું આવશે જેમ કે મેં તમને પહેલાં કીધું હતું કે જે ફર્સ્ટ એક્સપાયરેશન છે એટલે જ્યારે આપણે શ્વાસ બહાર છોડીએ છીએ તો આપણે પ્રયત્ન કરવો જોઈએ કે જે પૂરોપૂરો પૂરેપૂરો કોર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી દઈએ જેનાથી ઓક્સિજન અંદર જવાની જગ્યા રહે અને એ જ આપણે આ ટેકનિક દ્વારા કરી રહ્યા છીએ એટલે જ્યારે આપણે પાછા સેચુરેશન લેવલ ચેક કરશું તો એ પહેલાંથી સારું આવશે જો તમારી પાસે ફુગ્ગો ના હોય તો કોઈ વાંધો નહીં તમે ખાલી માની લો કે ફુગ્ગો છે અને ત્રણ વારમાં ફુગ્ગાને ફૂલાવવાનો છે જો કોઈ વૃદ્ધ લોકો આને ના કરી શકે તો એમના માટે એક બીજો સરળ ઉપાય છે એક્સ્ટ્રો લઈ એક ગ્લાસ કે બોટલમાં પાણી ભરી બસ એ જ પ્રકારે ત્રણ વાર મોટા શ્વાસ બહાર છોડવાના છે સ્ટ્રો દ્વારા પાણીમાં એટલે કે તમે જે એક્સપાયરેશન કરી રહ્યા છો એ પ્રતિકારક રૂપમાં કરી રહ્યા છો તો આ પણ એક સરળ અને અસરકારક બ્રિથિંગ એક્સરસાઇઝ શ્વાસનો વ્યાયામ છે હું કહીશ કે આ એક્સરસાઇઝ તમે બેસીને અને દિવસના થોડી થોડી વારે કરી શકો અને એના પછી તમે તમારું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ માપતા રહેશો એક ખૂબ જ અગત્યની વાત આપણે ધ્યાન રાખવાની છે એ છે આપણી મુદ્રા પોશ્ચર એટલે આપણી સુવાની રીત આ છે મારી ખૂબ જ સુંદર ઢીંગલી રાની અને એનું ઓશીકુ જો કોઈ બીમાર કે તમને ફેફસાનો રોગ કે લંગ ઇન્ફેક્શન છે તો આપણે ધ્યાન રાખવું પડશે કે આપણે કઈ પોઝિશનમાં સૂતા છીએ જેમ કે મેં તમને બતાવ્યું આપણા જે એરવેઝ વાયુ શ્વાસ વાયુ માર્ગ નીચે કમરની તરફ સ્થિત હોય છે તો જો આપણે ખૂબ લાંબા સમય માટે પીઠ ઉપર સૂતા રહીએ તો ચોક્કસ કે એ સંકોચાઈ જાય તો આપણે શું કરવાનું છે કે આપણે વધુ સમય આપણા પેટના બલે સૂવાનો છે અને એના નીચે એક ઓશિકો રાખવાનું છે અને પ્રયત્ન કરશું કે જે તમારું ઓશિકો છે એ તમારા છાતીથી લઈ પેટ સુધી આવે જેથી તમને અધિક આરામ મળે આમ કરવાથી તમારા લંગનો મોટો ભાગ ખુલ્લો રહે અને દબાયેલો ના રહે આ મારી પાસે અમારી પાસે એક કેસ આવ્યો હતો જેમાં એક સિત્તેર વર્ષની સ્ત્રી હતી અને એમના ઈલાજ માટે ખાટલો પણ ના હતો તો એમના સારવાર અમે આ જ રીતે કરી હતી અને એમનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ સારી રીતે જાળવી શક્યા અને એમની સ્થિતિમાં ખૂબ જ સુધારો આવ્યો હતો આ એમણે ઘરે જ રહીને કર્યું કેમ કે હોસ્પિટલમાં પણ જે મેનેજમેન્ટના પ્રોટોકોલ છે એ આ જ પ્રમાણે દર્દીઓને સુવડાવે છે સૌથી વધુ જરૂરી છે જ્યારે પણ રોગની ચિહ્નોની શરૂઆત થાય તમારે તરત જ એક્શન લેવું જોઈએ મેડિકલ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ ભલે એ ઓનલાઈન જ કેમ ન હોય દરેક દેશોનો એક પોતાનો પ્રોટોકોલ હોય છે આ પરિસ્થિતિને મેનેજ કરવા માટે કોઈ દેશોમાં શ્વાસ નળીના ઉપરના ભાગને ટ્રીટ કરવા માટે એન્ટીબાયોટિક્સ પ્રિસ્ક્રાઈબ કરે છે બાકી તાવ માટે પેરાસિટામોલ એન્ટી હિસ્ટમિન અને ડીકન્જેશન પણ આપે છે હું ફરીવાર તમને જોર દઈને કહીશ કે તમે શાંત રહેશો ગભરાશો નહીં અને પહેલાં મેં તમને ત્રણ જરૂરી વાતો કહી એને કરતા રહેશો એક તમારી ઇમ્યુનિટી સારી અને મજબૂત રાખશો બીજી વાત વાયરલ માત્રા ઓછી કરવી ત્રીજી વાત બ્રીધિંગ એક્સરસાઇઝ જે મેં તમને બતાવી છે એને કરતા રહેવું એના પછી તમે જ્યારે તમારું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ માપશો તો એ નાઇન્ટી ફાઈવથી સોની વચ્ચે આવે છે તો એ સૂચવે છે કે તમે પૂરી રીતે સારા થઈ જવાનો છો હું આશા રાખું છું કે આ જે વાતો મેં કહી છે વિડીયોના માધ્યમથી એ તમને ખૂબ જ કામ આવશે તમારા પરિવાર મિત્રોને કામ આવશે આ ખૂબ જ વધારે માહિતી છે તો હું પ્રયત્ન કરીશ કે હું એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઉં યાદ રાખજો આ પેન્ડેમિક દુનિયાનો અંત નથી પૂરો પ્રયત્ન કરશો કે તમે આ મહામારીથી દૂર રહી શકો અને જો તમને કોવિડ નાઇન્ટીન થઈ પણ જાય અને બધી ટેકનિક જે મેં તમને બતાવી છે એ કરશો તો જરૂરથી તમને હોસ્પિટલ જવાની જરૂર ના પડશે ખૂબ ગર્દીવાળી જગ્યા ના જશો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવજો વારંવાર હાથ ધોતા રહેશો ઓછામાં ઓછા વીસ સેકન્ડ માટે સેનિટાઈઝરનો વપરાશ કરજો સુરક્ષિત રહો નિરોગી રહો ખૂબ ખૂબ આભાર